મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના કંથારા ગામના વતની સુહેલ પટેલ તેમના પિતા ગુલામ અહેમદ પટેલ સાથે મનુબર ગામ ખાતે કોઈ કામ અર્થે ગયા હતા, જ્યાંથી મોપેડ પર પરત ફરતી વેળા પૂરપાટ ઝડપે આવેલી નંબર પ્લેટ વગરની i20 કારના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં અકસ્માત સર્જી ફરાર થઈ જનાર ઈસમો કંથારિયા ગામના જ વતની હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં સોહેલ ગુલામ અહેમદ પટેલે કંથારિયા ગામના મદ્રેસા અને મસ્જિદ જેવી ધાર્મિક વકફ બોર્ડની સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતિ અંગે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર સમક્ષ તપાસની માંગ કરી હતી, જેની અદાવતમાં રોષે ભરાયેલા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ સોહેલ તેમજ તેમના પિતા પર કાર ચડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દાબી દેવાનું સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું, જે બાબતે ભરૂચ જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ગુનામાં કંથારિયા ગામના ટ્રસ્ટીના પુત્ર સરફરાઝ સુજરા તેમજ સફવાન સિરાજની અટકાયત કરી હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. થોડા સમય અગાઉ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક વાહન અકસ્માતનો ગુનો નોંધાયેલો હતો. એમાં હકીકત એવી હતી, કંથારિયા ગામના વતની છે સુહેલ અહેમદ, એ એમના પિતા સાથે મનુબર ગામે ગયા હતા અને મનુબર ગામેથી એમનું મોપેડ લઈને કંથારિયા તરફ રાત્રિના 1:15 વાગે પરત થઈ રહ્યા હતા. એ દરમિયાન અચાનક પૂરપાટ એક i20 ગાડી આવી, જેના ઉપર કોઈ નંબર પ્લેટ લગાડી નહોતી, અને એને ટક્કર મારીને ભાગી ગઈ. આ બાબતની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનને મળતા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને એની તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ જે i20 ગાડી દ્વારા જે અકસ્માત કરીને ભાગી ગયેલા હતા, એ લોકો એના જ ગામના, જે ફરિયાદી છે સોહેલ અહેમદ, એના જ ગામના હતા. અને એમાં બે ઈસમો હતા, જે એક સરફરાઝ સોજરા અને બીજો એનો એક મિત્ર સફવાન સિરાજ કરીને હતો. હવે આ જે ફરિયાદ ભોગ બનેલા છે સુહેલ અહેમદ, એ પોતે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને કંથારિયા ગામમાં વકફ બોર્ડની કેટલીક મિલકતો આવેલી છે, જેમ કે મદ્રેસા છે, મસ્જિદ છે, એક વોટર વર્ક છે, એના ટ્રસ્ટી તરીકે એનો વહીવટ આ જે સરફરાઝ છે એના પિતા કરતા હતા. અને આ ફરિયાદી દ્વારા, આ ટ્રસ્ટી દ્વારા આ વહીવટમાં બહુ મોટી ગેરરીતિઓ કરવામાં આવેલી છે એવી વારેઘડીએ રજૂઆતો પણ કરેલી હતી અને ફરિયાદી દ્વારા એ બાબતની વકફ બોર્ડમાં અરજી પણ કરેલી હતી. તો એની અદાવત રાખીને આ આરોપીઓ દ્વારા આ ફરિયાદીને મારી નાખવાના ઈરાદે એના ઉપર આ કાર ચડાવીને એને મારી નાખવાની કોશિશ કરી હતી, એવું તપાસ દરમિયાન જણાઈ આવતા આ ફરિયાદીને મારી નાખવાની કોશિશ કરવા બાબતની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. અને આ આરોપીઓ જે બે છે, સરફરાઝ સોજરા અને સફવાન સિરાજ, એ બંનેની ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. આ સિવાય બીજા કોઈ આરોપીઓ પણ સંડોવાયેલા છે કેમ, એ દિશામાં ઊંડાણપૂર્વક એમની પૂછપરછ કરી દેવામાં આવશે.